ઘણા બધા એવા લોકોને જોયા છે અને મને બહુ અંદરથી હર્ટ પણ થાય છે કે કેમ એટલે સિમ્પલ વસ્તુ એ લોકો સમજતા નહીં હોય. આઈ વોઝ ઓલ્સો વન ઓફ ધેમ. ઘણું રીડિંગ કર્યા પછી, ઘણી સારી વિડીયોઝ જોયા પછી, ઘણા સારા મોટિવેશનલ સેશન સાંભળ્યા પછી, ધીમે ધીમે, રાતોરાત એ પરિવર્તન નથી આવ્યું પણ ધીમે ધીમે એ વસ્તુમાં મેં પણ પરિવર્તન લાવવાનો ટ્રાય કર્યો છે. અને એ છે, વી ડોન્ટ આસ્ક ડાયરેક્ટલી. સો લાઈક એક્ઝામ્પલ આપું છું કે અગર મારો વર મને ટાઈમ નથી આપતો, મને જોઈએ છે કે મારી સાથે અડધો કલાક શાંતિથી બેસે, તો હું કહીશ શું, તને ક્યાં ટાઈમ છે મારી પાસે, તું તો આખો દિવસ મોબાઈલમાં હોય છે, તારી પાસે ક્લાયન્ટ જોડે વાત કરવાનો ટાઈમ હોય છે પણ મારી સાથે વાત કરવાનો ટાઈમ નથી. સો જોઈતું શું હતું મને, કે મારી સાથે એ અડધો કલાક શાંતિથી બેસે. અને હું એને કહી શકતે કે મને તું મારી સાથે અડધો કલાક શાંતિથી બેસે તો મને ગમશે. એની જગ્યાએ મેં મને શું નથી ગમતું એ બધું લાંબુ લિસ્ટ આપ્યું જે એને ખબર જ નથી પડી. સો ઇટ્સ સો સિમ્પલ, પણ આપણે એને કેટલું કોમ્પ્લિકેટેડ કરી દઈએ છીએ. ઇવન ઇન ઓફિસ ઓલ્સો, અગર જો હું મારા એમ્પ્લોયીઝને એમ કહીશ કે તમે લોકો આવી ભૂલ કેવી રીતે કરી શકો છો, તમને કેટલી વાર કહેવામાં આવ્યું છે કે આ નહીં ચાલશે, આ એક્સેપ્ટેબલ નથી, કાલથી તમને પગાર કાપી નાખશું ને ફલાણું કરી દઈશું, આટલી લાંબી લચક વાતો કરવાની જગ્યાએ અગર હું એમ કહી શકું કે આઈ વોન્ટ, કે મને આ એક કલાકમાં કામ થયેલું જોઈએ છે, રિઝલ્ટ જોઈએ છે, અને એ નહીં થશે તો મને ચાલશે નહીં. સો એક કલાક પછી અગેન હું માંગુ કે ભાઈ તમે મને આ કામ તમારે એક કલાકમાં આપવાનું હતું, તમે હજી સુધી આપ્યું નથી તો એ મને એક્સેપ્ટેબલ નથી, એના કોન્સિક્વન્સીસ સેટ કરી શકું કે ઓકે જો તમે આ એક, તમને લાગે છે ને કે આ એક કલાકમાં થઈ શકશે, અગર એક કલાકમાં નથી થઈ શકે એવું તો તમે કહો કે તમારું કેટલી મિનિટમાં થઈ શકશે. સો હું અગર એક કલાક કહીશ તો સામેવાળી વ્યક્તિ કહેશે કે મેડમ હું ટ્રાય કરીશ કે હું 1.5 કલાકમાં કરું કે 2 કલાકમાં કરું. ઓકે, પહેલાં તો એ વસ્તુ 4 કલાકે પણ નહીં મળશે, હવે 2 કલાકમાં એ કમિટમેન્ટ આવી ગયું છે. અને એ 2 કલાકે જ્યારે મને આપે છે ત્યારે એના કોન્સિક્વન્સીસ પણ હું સેટ કરું છું કે જો 2 કલાકમાં નહીં મળશે ને તો આજે તારે ઘરે નથી જવાનું જ્યાં સુધી આ પતે નહીં ત્યાં સુધી. સો યુ નો ફ્રેન્ડ્સ, આપણે રાધર દેન આસ્કિંગ ડાયરેક્ટલી વોટ યુ વોન્ટ, વી જસ્ટ આપણે ચક્કર ચલાવ્યા કરીએ, એટલું બધું બ્લેમ કરીએ કે આટલું પણ નથી આવડતું, આટલું કમ્યુનિકેટ તો નથી કરતા ફાવતું, તારા ટીમવાળા જોડે તું સારી રીતે કામ નથી લઈ શકતી. સો આઈ મીન યુ નો, આપણે એટલું બધું ખોટું ખોટું કરીએ, એના કરતાં ડાયરેક્ટલી ઇફ આઈ આસ્ક કે આઈ વોન્ટ ધીસ કાઇન્ડ ઓફ સપોર્ટ ફ્રોમ યુ, કેન આર યુ એબલ ટુ ગીવ. મેં જ્યારે આ લોકડાઉનના ટાઈમમાં મારા એમ્પ્લોઈઝને, મારા ટીમ મેમ્બર્સને બોલાવીને મેં કીધું જ્યારે કે અત્યારે બહુ ટફ ટાઈમ છે અને આપણે એવા લેવલનું કામ કરવાનું છે કે કાલે અગર આ ગઈકાલે તમે આ 2 માણસ મળીને એક કામ કરતા હતા, હવે તમારે 1 માણસે 2 જણાનું કામ કરવાનું છે. અને કેન યુ ઇમેજિન મારા એમ્પ્લોઈઝ મને આવીને શું કહે છે, મેડમ તમે ચિંતા નહીં કરો, તમે અમારું ઇન્ક્રીમેન્ટ નહીં, તમે અમારું ડિક્રીમેન્ટ કરશો ને તો પણ અમને ચાલશે, યુ ડોન્ટ વરી અબાઉટ અસ, વી વિલ ટ્રાય અવર બેસ્ટ. સો જ્યારે તમે સપોર્ટ માંગો છો ને તો તમને 1000 ગણો સપોર્ટ મળે છે. પણ જો અગર હું એ જ વસ્તુ એ કે મારે કોસ્ટ કટિંગ કરવાની છે એના કારણે હું એ લોકોની પાછળ બાર્ક જ કર્યા કરીશ કે તમે આ નથી કરતા, તમે તે નથી કરતા, તો ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ ગીવ મી ધ રિઝલ્ટ. સો રાધર દેન ટોકિંગ ઓલ ધ રબિશ થિંગ્સ, પ્લીઝ જસ્ટ આસ્ક વોટ યુ વોન્ટ ઇન એટ હોમ, એટ ઓફિસ, એટ એવરીવેર. જ્યારે તમને શું જોઈએ છે ક્લિયર કટ માંગશો તો આઈ ડોન્ટ થિંક કે વર્સ્ટ કમ સિનારીમાં શું થશે, સામેની વ્યક્તિ ના પાડશે, તમને લાગશે કે આ વ્યક્તિ જોડે મારે સંબંધ સાચવવાના છે હજી પણ, તો તમે એને કન્ટિન્યુ કરજો, નહીં તો તમે એને ના પાડી દેજો કે ભાઈ આપણે આજથી છૂટા. સો આઈ થિંક પહેલા સિચ્યુએશન કરતાં જેમાં તમે આજુબાજુનું બધું વાત કરો પણ જે જોઈએ છે એ નહીં કહો, એના કરતાં આઈ થિંક ધીસ સિચ્યુએશન ઇઝ ફાર ફાર બેટર. જસ્ટ થિંક અબાઉટ ઇટ, રાઇટ ડાઉન 3 સચ સિચ્યુએશન જેમાં તમે ડાયરેક્ટલી માંગવાની જગ્યાએ 17 વસ્તુઓ કીધી અને છેલ્લે તમને નિષ્ફળતા જ મળી. અને હવે એ જ વસ્તુ ટ્રાય કરો તમે પોઝિટિવલી માંગવાની કે મને આ જોઈએ છે, મને આમ જ કરવું છે, મને આમ કરશું તો મને મજા પડશે. સો આઈ થિંક દેટ વુડ બી મચ 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 બેટર એન્ડ હેલ્પફુલ.